નૈતિક શિક્ષણ ભાગ બે આ પુસ્તક યુગ ઋષિ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ લખેલું છે ઓડિયો ત્રેવીસ આપણા દેશમાં વિધવા થયા પછી નારી પુનર્લગ્ન કરી શકતી નથી એવો સવર્ણ કહેવડાવતી ઉચ્ચ જાતિઓમાં રિવાજ છે આ વર્ગોએ વિચાર કરવો જોઈએ કે જો ઉચિત હોય તો આ બંધન થોડી વધુ કઠોરતા સાથે પુરુષો ઉપર લાગુ કરી દે પરંતુ એમાં નરને અગવડ લાગે અને બીજા લગ્ન કરવાની છૂટ જરૂરી લાગે તો પ્રત્યેક ન્યાયશીલ વ્યક્તિએ એવી છૂટ સગવડ સમર્થન પ્રોત્સાહન અને સલાહ નારીઓને આપવા માટે આગળ આવવું જોઈએ ન્યાયનું ત્રાજવું અન્યાય તથા પક્ષપાતનું વલણ ન રાખતા નર અને નારીને સમાન હક્કો આપે આથી દરેક ધર્મ અને ઈમાનની મહત્તા સમજાવનાર વ્યક્તિએ પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ આજની પરિસ્થિતિમાં સાધારણ રીતે એ જ સગવડદાયક લાગે છે કે જેને બગડેલો ગૃહસ્થાશ્રમ ફરીથી જમાવવાની આવશ્યકતા લાગતી હોય એને એવું કરવાની છૂટ આપવામાં આવે વિધુર પણ પુનર્લગ્ન કરી શકે અને વિધવા પણ અહીં એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે વિધુર લોકો કુંવારી કન્યા સાથે લગ્ન કરી લે છે એનાથી જ હાનિ થાય છે એક તો અસમાન નરનારીનું દાંપત્ય જીવન સુખી થતું નથી ઉંમરમાં તફાવત રહેવાથી છોકરીઓ જલ્દીથી વિધવા થઈ જાય છે અને એના બાળકો અનાથ ભટકે છે તે ઉપરાંત વિધવાઓને કુંવારા છોકરા સ્વીકારતા નથી એથી એને પુનર્વિવાહની સગવડ પણ મળતી નથી એથી વિધુર નફામાં અને વિધવાઓ ખોટમાં રહે છે આ અસમાનતાને દૂર કરવા માટે માત્ર એક જ ઉપાય છે કે વિધુર વિધવાઓ સાથે લગ્ન કરે અને વિધવાઓ વિધુર સાથે લગ્ન કરે જો છોકરાવાળો વિધુર લગ્ન કરવા ઈચ્છતો હોય તો એણે છોકરાવાળી વિધવા સાથે જ લગ્ન કરવા જોઈએ જેથી જે પ્રકારે પોતાના બાળકોનું પાલન પોષણ કરવા માટે એને પત્નીની જરૂર પડે છે તેમ તે જ પ્રકારે કોઈ વિધવાને પણ પોતાના બાળકોનું પાલન પોષણ કરવા માટે નવા પતિની સુવિધા ઉપલબ્ધ થઈ શકે આ પ્રકારે બે પરિવારોના અનાથ જેવા બાળકોને નવા માતા પિતાનો સ્નેહ પ્રાપ્ત થાય અને જનમાનસ ઉપર એ જ છાપ પડે કે અપરમાની ઈર્ષ્યા તથા વિમા વૈમનસ્ય એ સ્વાભાવિક નથી સંકિરણતાની દેન છે ઉદાર વડીલો પોતાના અને પરાયા બાળકોને સમાન રૂપથી વાત્સલ્ય અને સહયોગ આપી શકે છે મનસ્વી સુરવીરો વિવાહોન્માદના અસુર સામે જજુમે ધર્મના મૂળ સિદ્ધાંતો તો સનાતન છે તે અપરિવર્તિત રહે છે પણ રીત રિવાજ દેશકાળ તથા પાત્રની બદલાતી પરિસ્થિતિ અનુસાર બદલાતા રહે છે લગ્નનો દાખલો લઈએ કોઈ જમાનામાં આ દેશ જ્યારે સર્વ સમૃદ્ધિઓનો સ્વામી હતો ત્યારે વૈભવ ઐશ્વર્ય ચારે તરફ વિખરાયેલું પડ્યું હતું જીવન નિર્વાહના સાધનો તથા શિક્ષણ ચિકિત્સા વગેરેની કોઈ ચિંતા ન હતી ત્યારે લોકો શક્ય છે કે જન્મ લગ્ન મરણ વગેરે પ્રસંગોએ હર્ષ પ્રદર્શિત કરવા અને દેખાવ કરવા લાંબા પહોળા પ્રીતિભોજન કરતા હશે દાન પણ મુક્ત હાથે કરતા હશે લેવાની ઈચ્છા રાખનારને પણ આ ઐશ્વર્યમાંથી યથોચિત લાભ મળતો હશે પણ આજની પરિસ્થિતિનો એ સમય સાથે મુકાબલો કઈ રીતે કરવો આજે આ રીતનું અનુકરણ કરવાનો સવાલ જ ક્યાં છે કમર તોડ મોંઘવારી તથા જીવન નિર્વાહ શિક્ષણ

તથા દહેજ ઘરેણામાં ફૂંકી દેવાની વાત સમજવામાં આવે હવે જ્યારે આર્થિક તંગીથી જ મધ્યમ વર્ગી અને ગરીબ વ્યક્તિનો દમ ઘૂંટાય છે ત્યારે તે પૈસાની જેનો સ્વાસ્થ્ય તથા વ્યવસાય ચિકિત્સા વગેરેમાં ખૂબ હદે જરૂરી છે તે પૈસાને ઉન્માદી માણસની જેમ લગ્નોમાં ફૂંકી મારવો કઈ રીતે ઉચિત કહી શકાશે દરેક જાણે છે કે આપણા હિન્દુ સમાજમાં આ સૌથી વધુ નુકસાનકારક અને મૂર્ખતાપૂર્ણ રિવાજ છે કે લગ્ન જે પારિવારિક સ્વાભાવિક તથા સીધું સાધું આયોજન છે એમાં આડેધડ પૈસા આવે આવે અને વાહ વાહવી દેખાડવામાં આ કુરીતિને અનેક દુષ્પરિણામ પેદા કર્યા છે આપણો દેશ બહુ જ ગરીબ છે આજે ભાગ્યે જ કોઈ ઈમાનદાર વ્યક્તિ કંઈ બચત કરી શકે છે પછી દરેક ગૃહસ્થના ઘેર દર ચોથા વર્ષે એકાદ લગ્ન લગભગ હોય છે જ દરેકને પોતાના કુટુંબમાં ચાર પાંચ લગ્નો કરવા પડે છે દરેક લગ્નમાં પચીસ હજાર રૂપિયા ખર્ચ ગણીએ તો પણ એક લાખ પચીસ હજાર રૂપિયા જોઈએ આટલી બચત સામાન્ય માણસ માટે અશક્ય છે પણ વર્તમાન રીત રિવાજો અનુસાર એટલા પૈસા જોઈએ ચાહે તે ગમે ત્યાંથી લાવે આ કમી બીજે ક્યાંયથી નહીં બે ઈમાનીથી જ પૂરી કરી શકાય તેથી આપણા દેશમાં દરેકને બે ઇમાનીનો સહારો લેવો પડે છે આપણો સૌથી ધાર્મિક કહેવાતો દેશ વ્યવહારમાં સૌથી વધુ બે ઈમાન છે ઈમાનદાર કર્મચારી વ્યવસાયી ઓફિસ કે નેતા જવલ્લે જ મળી આવશે બે ઈમાની કોઈ પણ સમાજને અપરાધી મનોવૃત્તિનો બનાવે છે અને તે પોતાની દુર્બળતાથી જ પોતે જ નષ્ટ અને પતિત થતો જાય છે આજે આપણે આવી જ સ્થિતિ છે અને આ સ્થિતિની બધી જવાબદારી લગ્નોમાં કરવામાં આવતી પૈસાની હોળી જેવા કુરિવાજો ઉપર છે આ રિવાજો આપણને નૈતિક દ્રષ્ટિથી બે ઈમાન આર્થિક દ્રષ્ટિથી ગરીબ કરજદાર અને સામાજિક દ્રષ્ટિએ ધોંગી તથા સ્વાર્થી બનાવે છે છોકરા ખુલ્લે આમ વેચાઈ જાય છે અને એનો બળદ કે ભેંસની જેમ ભાવ બોલાય છે આ બુરાઈઓનો પ્રભાવ ગરીબ ઘરની સુયોગ્ય કન્યાઓ ઉપર કેટલો ઘાતક પડી રહ્યો છે એની ચર્ચા દિલ હલાવી નાખે છે દહેજના રાક્ષસની લપેટમાં કેટલીએ સુયોગ્ય કન્યાઓને કેટલું સહન કરવું પડ્યું અને કેટલીનું જીવન કેવી રીતે બરબાદ થયું આ કથાઓને કોઈ ક્રમબદ્ધ રૂપથી સાંભળી શકે તો પથ્થરના કલેજાવાળાએ પણ આંસુ સારવા પડે તેમ છે આ કુચક્રમાં કેટલા સદગૃહસ્થોને ઘેર ઘેર ભીખ માંગવી પડી છે એના કિસ્સા કહેવાઈ શકાય અને સાંભળી શકાય તો આ હિન્દુ સમાજની દુષ્ટતા ઉપર આસમાને પણ આંસુ સારવા પડે આ પ્રથા જો ચાલુ જ રહેશે તો આપણો સમાજ નિસંદેહ હજુ હજાર વર્ષ સુધી ઉન્નતિ નહીં કરી શકે આ પરિસ્થિતિ તે બુદ્ધિશાળી મહામાનવોને પોકારે છે જેઓ સંવ્યાપ્ત મૂઢતાની વિરુદ્ધ ક્રાંતિ ઊભી કરી શકે અને અનેક લોકોના મગજ ઉપર છવાયેલા અંધકારને ઉખાડીને ફેંકી દેવા માટે એકાકી પ્રકાશવાન દીપકની જેમ જ્યોતિર્મય થઈ શકે સમય યુગ અને માનવતાનો પોકાર છે કે વિવાહોન્માદના આ અસુરને રાવણ કંસ હિરણ્યકશ્યપ જરાસંઘ રુદ્રાસુરની જેમ વિશ્વ માનવનો મહાન શત્રુ માનવામાં આવે અને તેને ઉખાડીને ફેંકી દેવા માટે દરેક દૈવી પ્રકૃતિની વિવેકવાન અને બુદ્ધિશાળી વ્યક્તિને સામનો કરવા માટે આમંત્રિત કરવામાં આવે જેના મુખમાં જીવંત વાણી હોય તે આ અનાચારની ભારે નિંદા કરે જેની પાસે કલમ હોય તેઓ આ દુષ્ટતાથી ઉત્પન્ન થનાર પીડાને પ્રકાશમાં લાવે જેની પાસે મગજ હોય તે યોજનાઓ બનાવે કે કેવી રીતે આ પૈસા મેળવે પંચ અને સરપંચ જો ખરેખર સડી ગયા ન હોય તો પોતાના પ્રભાવનો ઉપયોગ કરે કે જેથી દરેક દ્રષ્ટિથી નીચ નિંદનીય આ કુપ્રથાને તેમના ક્ષેત્રમાંથી જલ્દીમાં જલ્દી વિદાય આપી શકાય જેમનામાં આત્મા હોય તે દરેક વડીલે પોતાની કન્યાની જેમ જ બીજાની કન્યા ઉપર દયા રાખવી જોઈએ અને પોતાની બરબાદીની જેમ સંબંધીની બરબાદીનું દુઃખદર્દ અનુભવવું જોઈએ જ્યાં પણ સજ્જનતા કરુણતા વિવેકશીલતા સરહૃદયતા અને ન્યાય જીવંત હોય એને પોકારવામાં આવે કે જો તે મરી ગઈ ના હોય તો જીવતી થઈને આ યુગમાં અમાનવીય રાક્ષસીય વિવાહોન્માદ સામે લડત આપવા માટે સાહસ અને શૌર્યનો પરિચય આપે નવ લોહી નવો વિવેક નવ જોશ અને નવા યૌવનને પીડિત માનવતાએ પોકાર્યું લલકાર આપ્યો છે કે અનાચાર સાથે સમાધાન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે વડીલો ભલે લાખ વાતોનો બકવાસ કરે એમને કહેવું જોઈએ કે અમે દીકરી દેનાર પ્રત્યે કોમળ ભાવના રાખીએ છીએ અમે ઉધાર પરિવારનું રક્ત પીવાની દુષ્ટતા નહીં કરીએ ભલે અમારે કુંવારા રહેવું પડે પણ દહેજ ધામધૂમ મોટી જાન તથા બીજા ઉપર કમર તોડ ખર્ચ કરાવનાર લગ્ન નહીં કરીએ પ્રહલ્લાદે પિતાની ભરતે માતાની વિભીષણે ભાઈની અવજ્ઞા કરવી પડી હતી અનિતિની વિરુદ્ધ ભગવાનની પણ અવજ્ઞા કરી શકાય છે અને એમાં પાપ કે અનુચિતતા હોવાની રત્તી ભાર પણ ગુંજાઈશ નથી સમયનો પોકાર કુંવારા યુવક યુવતીઓનો કહે છે કે જો એમના વડીલો લોભ અને લાલચના કીચડમાં ખરાબ રીતે ફસાયા હોય તો સાહસપૂર્વક નેતાગીરી લઈને તેમને બહાર કાઢે અને આ કલંકની કાલીમાં હટાવી સૌનું મોં ઉજળું કરે ખર્ચાળ લગ્નોનો અંત ગમે તે ભોગે લાવવો કરવો જ જોઈએ અને વિહોહ અને વિવાહોન્માદ વિરોધી આંદોલનને દરેક દિશામાંથી સહયોગ અને સમર્થન મળવું જોઈએ